ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પર ગવાડી વિસ્તારની અંદર જીવલેણ હુમલો. ડીસા ગવાડી વિસ્તારમાં બોગસ મતદાન થતા અહેવાલો મળતા ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સ્થળ ઉપર પહોંચતા હજારો લોકોના ટોળાએ તેમની ગાડી ઉપર કર્યો હુમલો. સિક્યુરિટી ગાર્ડની સજગતા અને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પોલીસ પહોંચતા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાનો થયો બચાવ. ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો થતાં જ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના શોપિંગ સેન્ટર ઉપર લોકોના ટોળેટોળા ઉમટ્યા. શશિકાંતભાઈ પંડ્યાની ગાડીને પણ પહોંચ્યું નુકસાન. ધારાસભ્ય પ્રતિક્રિયા આપી, જો પોતે બહાર નીકળ્યા હોત તો બનાવ વધુ ભયાનક હોત. ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા દ્વારા કાયદેસરની કાનૂની કાર્યવાહી રેન્જ IG અને બનાસકાંઠા પોલીસ અધિક્ષકને કરાઈ જાણ. અહેવાલ સંજય જોશી, ડીસા. જવાબદારી બને છે કે વધારેમાં વધારે મતદાન કરાવવું, અને એ માટે દરેક ફરતો હતો. મુસ્લિમ વિસ્તાર જે છે, લઘુમતી સમાજનો વિસ્તાર, એ લઘુમતી સમાજના વિસ્તારમાં અને એવા સમાચાર મળ્યા આપણા હિન્દુ સમાજ દ્વારા કે ત્યાં લઘુ ભાઈ દેવી પૂજક સમાજ અને લોધા સમાજ રહે છે, ત્યાં લાઈનો લાગી છે, મતદાનમાં તકલીફ પડી રહી છે. તો આપ ત્યાં એક આંટો મારો એટલે હું સ્વાભાવિક રીતે ત્યાં આંટો મારવા માટે ગયો હતો, અને ત્યાં ગયો એટલે 5-7 હજાર લઘુમતી સમાજના લોકોએ ત્યાં મારી ગાડી પલટાવવાનો પ્રયાસ કર્યો, મારી ગાડી ઉપર હુમલો કર્યો, અને જીવલેણ હુમલો હતો અને મારી નાખવાનો પ્રયાસ થાય એ પ્રકારનો હુમલો હતો. પરંતુ મારી સાથે મારા પાર્ટીના પ્રમુખ પ્રતિકભાઈ પડ્યા અને મારા કમાન્ડો સિક્યુરિટી બંને સાથે હતા. મારો સારથી એ મારી સાથે હતો, એને સમય સુચકતા વાપરી અને ગાડી 5-7 હજારના ટોળા વચ્ચેથી બહાર કાઢી. પણ આ લોકોનો પ્રયાસ ખૂબ કલ્પના બહારનો હતો મારા ઉપર ઇચ્છકાર હુમલો કરવાનો. પણ સારથીની મજબૂતાઈ ડ્રાઇવિંગ હતું એટલે હું એમકેમથી આપ સૌના આશીર્વાદથી બહાર આવ્યો છું. માટે આપ સૌને નમ્ર મારી વિનંતી છે કે સરકાર આ બાબતમાં ખૂબ પૂરી તાકાતથી કામ કરી રહી છે, એટલે આ બાબતમાં સરકાર જે પણ નિર્ણય કરે એને આપણે સૌએ વધાવી લઈશું. હસ્તો ભારત માતા કી જય.